આપણો વારસો જ પર્યટન ઉદ્યોગના વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. પર્યટન ઉદ્યોગ છે એ આપણા વારસાને કારણે વિકાસ પામેલો છે, એટલે દેશને પ્રગતિ તરફ લઈ જવો હોય તો પર્યટન ઉદ્યોગ આજે સૌથી વિકાસ પામતો અને સૌથી અગત્યનું ક્ષેત્ર કહી શકાય, એવું ગણી શકાય કે પર્યટન ઉદ્યોગ વારસાને કારણે વિકાસ પામ્યો છે. એ પછી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક કોઈ પણ બાબત હોય એ યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે સમાવેશ કરી અને આ ઉદ્યોગના વિકાસમાં યથાયોગ્ય ફાળો આપેલો છે કે યોગદાન આપેલું છે. આ સ્થળોએ એ પછી ઐતિહાસિક હોય, સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, કુદરતી હોય, કોઈ પણ સ્થળ હોય, એ સ્થળોએ વિદેશીઓ વારંવાર એ સ્થળની મુલાકાત લે, જોવા આવે, માણવા આવે, જાણવા આવે અને નવું સંશોધન કરવા આવે અને એના દ્વારા આપણા આ જે પર્યટન ઉદ્યોગ છે એનો વધુ ને વધુ ડેવલપ થતું જોવા મળે છે. તેથી પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલી બીજી બાબત જો કોઈ હોય તો તે છે પરિવહન ઉદ્યોગ. અને પરિવહન ઉદ્યોગને કારણે એમ કહી શકાય વાહન વ્યવહાર છે એ વિકાસ પામે અને તેની આવક દ્વારા દેશનો વિકાસ થાય, એટલે પરિવહન ઉદ્યોગ પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલો છે એના કારણે આ વિકાસ પરિવહન ઉદ્યોગનો વિકાસ થયો. આપણને ખબર છે કે પર્યટન ઉદ્યોગને કારણે વિદેશી વ્યક્તિઓ જ્યારે ભારતની મુલાકાત લેવામાં આવે, જોવા આવે ત્યારે ઘણી બધી એની ટિકિટો હોય છે કે ઘણી બધી ઐતિહાસિક સ્થળો છે એની માહિતી મેળવે છે, ત્યારે રાજ્યની કે રાષ્ટ્રની આવક છે એમાં બમણી થાય છે, એટલે આર્થિક લાભ આપણને કરાવે છે. પર્યટન ઉદ્યોગ આપણને લાભ કરાવે છે, લોકોને નવી નવી રોજગારી પૂરી પાડે છે, ત્યાં નવા નવા ક્ષેત્રોનો વિકાસ થાય, એ પછી પરિવહન ક્ષેત્ર હોય, મનોરંજનનું સ્થળ હોય, રિવર રાફ્ટિંગ હોય, એ આગળ આપણે લઈએ છીએ એની ઉપર તમને ખ્યાલ આવે કે અસંખ્ય લોકોને રોજગારી ત્યાં મળે છે અને નવી તકોનું સર્જન થાય છે અને તેના કારણે પર્યટન ઉદ્યોગ વિકાસ પામે છે. અને સાથે સાથે એમ કહી શકાય કે પર્યટન ઉદ્યોગ છે એ માર્ગદર્શન વ્યવસાયનો વિકાસ થયો છે. માર્ગદર્શન ત્યાં જે લોકો જોવા આવે એને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને તેના દ્વારા આ માર્ગદર્શન વ્યવસાય છે એ વધુ ને વધુ ઝડપી વિકાસ પામે છે. જ્યારે વિદેશી વ્યક્તિઓ ભારતની મુલાકાત લેવા આવે છે તે સમયગાળા દરમિયાન આપણા દેશને કે રાજ્યને આવક પ્રાપ્ત થાય છે અને આ જે આવક કે પૈસા મળે છે એને કહેવાય વિદેશી હુંડિયામણ. તો આ વિદેશી હુંડિયામણ પણ જે તે રાજ્ય કે રાષ્ટ્રને પ્રાપ્ત થાય છે, તો એ પણ મહત્વનું યોગદાન કહી શકાય. એ ઐતિહાસિક જે સ્થળો છે એ દુનિયાની અંદર આપણી ઓળખ કરાવે છે, એટલે એને કહેવાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણને ગૌરવ અપાવે છે, એ છે વિશ્વ ફલક ઉપર લઈ જાય છે કે ભારતની અંદર તો તાજમહેલ જેવી સૌથી અજાયબી મહત્વની કહી શકાય એવી એક ઇમારત આવેલી છે, તો એનું ગૌરવ લઈ શકે છે, એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ નાંભવે છે. આ ઉપરાંત પર્યટન ઉદ્યોગને લીધે નવા નવા શૈક્ષણિક અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોનો વિકાસ થાય છે. આજે વિદ્યાર્થીઓ છે એ પર્યટનને લગતા અભ્યાસક્રમની અંદર ભણે છે અને એની માહિતી જે પર્યટકો આવે છે એને પહોંચાડે છે. ગાઈડની જે મહત્વની ભૂમિકા છે ને એ આને લગતો પર્યટન ઉદ્યોગને લગતો અભ્યાસક્રમ કહી શકાય. એની અંદર ફોટોગ્રાફી હોય, ઘોડેસવારી હોય, નૌકાવિહાર હોય કે આવી અસંખ્ય મનોરંજનની પ્રવૃત્તિઓ, રિવર રાફ્ટિંગ હોય, ત્યાર પછી તમને ખબર છે પેરાગ્લાઇડિંગ હોય, સનસેટ પણ જોવા જાય એની સાથે.